नमस्कार, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી. માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ સહિત શક્તિવર્ધક દવા ભેટમાં આપવામાં આવી. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને ઉગારવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે અને વિવિધ પ્રકારની વસ્તુ આપી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે આજે માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ અંતર્ગત અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે 5 ઓક્સિજન બોટલ, ઓક્સિમીટર સહિત શક્તિવર્ધક દવા ભેટમાં આપી છે અને લોકોને ઉપયોગ થઈ શકે તે માટેનું કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરીને ધાનેરાના લોકો પણ બિરદાવી છે. તો બીજી તરફ ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મિતેશભાઈ ડાભી દ્વારા પણ આ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમાર, સવિતાબેન પરમાર, ભરતભાઈ ડાભી, જયેશભાઈ સોલંકી, મહાદેવભાઈ શેરા, કાંતિભાઈ સોલંકી, અજયભાઈ સોલંકી, બશરામભાઈ ગલચર, મનછાભાઈ પરાડિયા અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર મિતેશભાઈ ડાભી સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ અંતર્ગત બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા અમારી હોસ્પિટલ CSC ધાનેરામાં જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઓક્સિજન સિલિન્ડર, પછી સેનેટાઇઝર, BP ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મલ ગન, ગ્લુકોમીટર, ગ્લોવ્સ, માસ્ક અને ઓક્સિજન ફ્લોમીટર, તેમજ જે વિવિધ પ્રકારની જે શક્તિની ગોળીઓ અને જે પેશન્ટોને જરૂર પડે તેવી ટેબ્લેટો પૂરી પાડવામાં આવી છે, તે બદલ એમનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી વૈશ્વિક મારામારી ચાલી રહી છે ત્યારે તેમને જે આ સાધનો અને દવાઓ પૂરી પાડી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ તેમજ બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આજે કોરોના મહામારી અંતર્ગત વિવિધ પ્રકારના જે જરૂરિયાત BP કીટ છે, ઓક્સિજન ફ્લોમીટર, ઓક્સિજન બાટલા તેમજ પલ્સ ઓક્સિમીટર તેમજ વગેરે વિવિધ પ્રકારની દવાઓ આજે આપવામાં આવી તે બદલ એમનો આભાર. અહેવાલ બાજુભાઈ વણકર, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, ધાનેરા.